સ્ટેટ ઇકોનોમીએ પહોંચી જાઓ. સ્ટેટ ઇકોનોમીમાં પહોંચી ગયા તો સ્ટેટ ઇકોનોમીનો કોન્સેપ્ટ જે છે એ કાર્લ માર્ક્સે આપેલો હતો. કાર્લ માર્ક્સે સમજો કે કેપિટાલિસ્ટ ઇકોનોમીનો કોન્સેપ્ટ કોણે આપેલો હતો, તો કે એડમ સ્મિથે. એવી જ રીતે સ્ટેટ ઇકોનોમીમાં આપણે કોણનું નામ યાદ કરવાનું, કાર્લ માર્ક્સ. જર્મન ફિલોસોફર હતો, જર્મનીનો વ્યક્તિ હતો, બરાબર, કાર્લ માર્ક્સ. સ્ટેટ ઇકોનોમી એટલે શું એ આપણે જોયું નથી, પણ ગઈકાલે મેં તમને જે સોશિયાલિસ્ટ ઇકોનોમી કીધું હતું, સોશિયાલિસ્ટ ઇકોનોમી, તો સોશિયાલિસ્ટ ઇકોનોમીની અંદર મેં તમને એક વાત કીધી હતી કે બધી જ માલિકી કોની હોય, તો કે સરકારની હોય. ગવર્મેન્ટ માલિકીની બધી કંપની સરકારી હોય. સરકાર જ નક્કી કરે કે કઈ વસ્તુનું કેટલું પ્રોડક્શન કરવાનું છે. વેક્સિન તો કે 10 લાખ જ બનાવવાની છે. આ વેક્સિન જે 10 લાખ બનાવી તો એ આ હોસ્પિટલમાં જ આપવાની છે. એ બધું નક્કી કોણ કરે, તો કે સરકાર કરે. ઇન શોર્ટ બધી વસ્તુમાં હાથ કોનો હોય, તો કે સરકારનો હોય. તો આનું જ બીજું નામ છે સ્ટેટ ઇકોનોમી, બરાબર. કારણ કે સરકાર એટલે સ્ટેટ જ કહી શકાય, તો કે સોશિયાલિસ્ટ ઇકોનોમી અને સ્ટેટ ઇકોનોમી એ બંને એક જ છે. એનો કોન્સેપ્ટ કાર્લ માર્ક્સ જર્મન ફિલોસોફરે આપેલો હતો. તો કાર્લ માર્ક્સનું એક નામ યાદ રાખવાનું. 1917માં યુએસએસઆરની અંદર, એટલે અત્યારનું રશિયા, યુએસએસઆરની અંદર બોલ્શેવિક રિવોલ્યુશન થઈ હતી, બોલ્શેવિક રિવોલ્યુશન. અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એની અંદર પણ આ જ પ્રકારની રિવોલ્યુશન થઈ હતી. અને એની પછી આ ખ્યાલ જે છે એ થોડો વધારે ફેલાયેલો હતો. અને બીજું વાત કે કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર અમુક અસમાનતા રહેલી હતી. સમજો, અહીંયા હું તમને બીજી મહત્ત્વની વસ્તુ સમજાવી દઉં કે કેપિટાલિસ્ટ ઇકોનોમી આપણે જોઈ તો એમાં આપણે શું જોયું હતું કે એમાં જે ઉદ્યોગ ધંધાવાળા જે છે, બિઝનેસમેન લોકો, એનો ખૂબ જ વધારે દબદબો હશે. તો હવે અહીંયા બીજી એક મોસ્ટ આઈમ્પી વસ્તુ સમજો, કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે ને, ત્યાં ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળશે. તમે પહેલાં આ વાત સાથે સહમત છો કે નહીં, એમાં ઇનઇક્વાલિટી જોવા મળશે કે નહીં મળે? બરાબર, સંપૂર્ણ બરાબર, તમે બિલકુલ સાચી વાત કીધી, ઇનઇક્વાલિટી જોવા મળશે. પણ એનું કારણ તમે થોડુંક ખોટું આપેલું છે. એનું કારણ હું તમને આપું. સમજો કે કેપિટાલિસ્ટ ઇકોનોમી હશે તો ફેક્ટરી, ઉદ્યોગ ધંધા, બિઝનેસ આ બધું કોણ ચલાવતું હશે? તો કે આ બધાના માલિકો હશે, આ બધાના બિઝનેસમેન હશે, આંતરપ્રિન્યોર લોકો હશે. હવે તમે સમજો કે કોઈ એબીસી નામની કંપની ચલાવે છે, એનો માલિક છે, એનો માલિક છે, બરાબર. અને એની સામે એની અંદર કામ કરવાવાળો એક મજૂર છે, કારણ કે અહીંયા કામ તો લેબર જ કરતા હશે, મજૂર હશે. તો શું બેયની આર્થિક પરિસ્થિતિ સમાન હશે? શું બેયની ઇન્કમ, આવક સમાન હશે કે અલગ અલગ હશે? તો કે ઓબ્વિયસ વાત છે કે બેયની આવક અલગ અલગ જ હશે. મજૂરની આવક ઓછી હશે, જ્યારે માલિકની આવક વધુ હશે. તો આના કારણે ઇકોનોમિક ઇનઇક્વાલિટીનું સર્જન થશે કે નહીં છે? તો કે હાશ થશે. એટલે કે કેપિટલિસ્ટ ઇકોનોમીની અંદર શું થતું હતું કે આવી પ્રકારની ઇનઇક્વાલિટી જોવા મળતી હતી. માલિક વર્ગ, અમીર વર્ગ, માસ્ટર લોકો વધુ અને વધુ અમીર થઈ રહ્યા હતા, અને ગરીબ લોકો વધુ અને વધુ ગરીબ થઈ રહ્યા હતા. તો આ કોન્સેપ્ટને ડામવા માટે તે સ્ટેટ ઇકોનોમીનો કોન્સેપ્ટ આવ્યો, કે સોશિયાલિસ્ટ ઇકોનોમીનો કોન્સેપ્ટ આવ્યો, બરાબર. ખ્યાલ આવ્યો કે કેપિટાલિસ્ટના વિરોધમાં, એક વસ્તુના વિરોધમાં જ હંમેશા બીજી વસ્તુ આવવાની છે. બીજો અહીંયા એક આઈએમપી પોઈન્ટ હું તમને સમજાવી દઉં. ઓક્સફામ નામની એક સંસ્થા છે, ઓક્સફામ નામનો એક એનજીઓ છે, એના દ્વારા પણ એક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો છે. અને એ રિપોર્ટની અંદર એવું કીધેલું છે કે ભારતની અંદર બહુ વધારે પડતી ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળે છે. કે ભારતના 2% કે 10% લોકો જે છે ને, એ ભારતની 30-40% વેલ્થ લઈ અને બેઠા છે, બરાબર. તો આ પ્રકારના રિપોર્ટ દ્વારા આવી ઇનઇક્વાલિટીની એવી જે વાત આવેલી હોય, તો એ જ્યારે આપણે આપણો નિબંધ લખતા હોય અથવા અહેવાલ કે બીજી કોઈ વસ્તુ જ્યારે લખતા હોય, તો એમાં આવી વસ્તુ ઉદાહરણ સ્વરૂપે આપી શકીએ છીએ. અથવા તો જ્યારે આપણે ઇકોનોમીનો કે જીએસનો આન્સર લખતા હોય ત્યારે, તો ત્યારે પણ આવી વસ્તુ લખી શકીએ છીએ, બરાબર. ઇન શોર્ટ, અત્યારે તમે એવું યાદ રાખો કે ઓક્સફામ નામના એનજીઓ દ્વારા, સંસ્થા દ્વારા ઇનઇક્વાલિટી ઉપરનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે. અને એણે એવું કીધું છે કે ભારતની અંદર ઇનઇક્વાલિટી ખૂબ વધારે માત્રામાં છે, બરાબર. ખ્યાલ આવ્યો. તો સોશિયાલિસ્ટ ઇકોનોમીનું જ બીજું નામ છે સ્ટેટ ઇકોનોમી, અને કાર્લ માર્ક્સે એનો કોન્સેપ્ટ આપેલો હતો. હવે એ પાનાની અંદર સૌથી છેલ્લું જુઓ, એનું નામ છે સ્ટેટ કેપિટાલિસ્ટ. તો સ્ટેટ કેપિટાલિસ્ટ નામનો કીવર્ડ જે છે એ પણ એની જ માટે વપરાય છે, કે સ્ટેટ કેપિટાલિસ્ટ જે છે એ એની અંદર વપરાય છે, બરાબર.